વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 10 વર્ષ અગાઉ વનીકરણ માટે ગ્રીન બેલ્ટના 49 પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ આવા પ્લોટ પર કોઈપણ પ્રકારનું વનીકરણ થયું નથી. એક તરફ સરકાર દ્વારા વનીકરણના નામે હજારો અને લાખો રૂપિયાની ગ્રાન્ટો વાપરવામાં આવે છે, છેલ્લા કેટલાય વર્ષોથી વનીકરણ કરવામાં આવે છે પ્લોટમાં, પરંતુ વનીકરણ માત્ર દેખાવ પૂરતા જોવા મળે છે અને વનીકરણ જોવા મળતું નથી કે વૃક્ષારોપણ કરેલા વૃક્ષોનું જતન કરી અને ઉછેર કરવામાં પણ આવતા નથી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 10 વર્ષ અગાઉ જે વનીકરણ કરવામાં આવ્યું હતું તે પણ 49 પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ આવા પ્લોટમાં કોઈપણ પ્રકારનું વનીકરણ જ નથી થયું, તો ગ્રાન્ટો ગઈ ક્યાં તેવા સવાલો આજ ઉપસ્થિત થયા છે. અધૂરામાં પૂરું હવે 75 પ્લોટ વનીકરણ માટે નવા ફાળવી આપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. અગાઉના 49 પ્લોટમાં તો કોઈ વનીકરણ થયું જ નથી અને બીજા 75 પ્લોટ વનીકરણ માટે ફાળવી દેવામાં આવ્યા છે. પ્લોટ ફાળવણી પ્રકરણમાં તપાસ હાથ ધરવામાં આવે અને કેન્દ્ર અને રાજ્ય સરકારે આ અંગે તપાસ કરે તો છેલ્લા કેટલાય વર્ષોથી વનીકરણના નામે જે નાણાં ચાવ કરવામાં આવે છે તે મસમોટું કૌભાંડ ઝડપાય તેવી શક્યતા સેવામાં આવી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના પગલાં લેવાની પણ લોકો દ્વારા માંગ કરવામાં આવી છે, વિરોધ પક્ષના નેતા દ્વારા પણ માંગ કરવામાં આવી છે અને વડોદરાની મ્યુનિસિપલ કોર્પોરેશનની જનતા પણ ઈચ્છી રહી છે કે દર વર્ષે વનીકરણ કરવામાં આવે છે, પણ વનીકરણના નામે કોઈપણ પ્લોટમાં હાલમાં વનીકરણ જોવા જ નથી મળતું. તો વનીકરણ કરેલા કાર્યક્રમો અને વનીકરણ કરેલા વૃક્ષારોપણો ક્યાં ગયા, તે વૃક્ષો ક્યાં ગયા અને તેનું જતન કેમ નથી કરવામાં આવતું, તેવા અનેક સવાલો હાલમાં તો ઉઠી રહ્યા છે. ત્યારે આ અંગે વધુ તપાસ કરવામાં આવે અને કાયદેસરના પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. કોર્પોરેશન પાસે વૃક્ષારોપણ માટે 80 કરોડની અનામત રકમ છે, જેનું વાર્ષિક 4 કરોડ વ્યાજ મળે છે. આ રકમ વૃક્ષારોપણના બદલે અન્ય સ્થળે વપરાય છે. 5 વર્ષમાં મિશન મિલેનિયમ ટ્રીના નામે કાર્યક્રમો કર્યા, પરંતુ આજ સુધી 1 વર્ષના વ્યાજની રકમ પણ વપરાઈ નથી. જો 80 કરોડની રિવોલ્ડિંગ ફંડ તરીકે ઉપયોગ થતો હોય અને દર વર્ષે તેના વ્યાજમાંથી 218 પ્લોટ ગ્રીન થઈ જાય તો કોઈને ફાળવવા પ્લોટ ન પડે. તેમ છતાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મસમોટું કૌભાંડ આચરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેમાં ગ્રીન બેલ્ટના 49 પ્લોટમાં કોઈ પ્રકારનું 10 વર્ષથી છેલ્લા વનીકરણ થયું છે પરંતુ વનીકરણ જ નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે બીજા નવા 75 પ્લોટ વનીકરણ માટે ફાળવી દેવામાં આવ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ અંગે શું તપાસ કરવામાં આવે અને કેન્દ્ર અને રાજ્ય સરકાર તેની પર શું પગલાં ભરે છે તે જોવાનું રહ્યું. હાલમાં તો વિરોધ પક્ષના નેતા અને અન્ય લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે છેલ્લા કેટલાય વર્ષોથી વનીકરણના નામે જે ભંડોળ છે તે વાપરવામાં આવે છે, પરંતુ વનીકરણ હજુ ક્યાંય થયેલું જોવા મળતું નથી. જે 49 પ્લોટ ફાળવવામાં આવ્યા તેમાં તો નીલ વનીકરણ જોવા મળી રહ્યું છે, એટલે કે વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે પરંતુ જતન કરવામાં આવતું નથી અને મસમોટું માત્ર કૌભાંડ જ આચરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બરોડા શહેરમાં 91ની એક દરખાસ્તમાં વિવિધ પ્લોટ્સના વિકાસ માટે અને ગાર્ડન હેતુ માટે 46 પ્લોટ અલગ અલગ સ્થળે આપેલા, એમાં જે બી પ્લોટ આપેલા હતા એનું ગાર્ડન બનાવવા સિવાય અન્ય ઉપયોગ જ થઈ રહ્યો છે. આજે અમે એક પ્લોટની મુલાકાત લઈ રહ્યા છીએ વોર્ડ નંબર 9ની બાજુમાં આજવા રોડ ખાતે. તમે જોઈ શકો છો કે કોઈ જાયન્ટ્સ ગ્રુપને આપેલું છે અને અહીંયા એક વૃદ્ધ વડીલ માટેનું કોઈ કામ ચાલી રહ્યું છે અને સાથે સાથે અહીંયા ખૂબ પેવર બ્લોક્સ નાખેલા છે. ગાર્ડન જેવું અને આમ પબ્લિક માટે ઓપન હોય એવું કોઈ પ્રવૃત્તિ અહીંયા થતી નથી. અમારી ડિમાન્ડ એ છે કે તાત્કાલિક કોર્પોરેશન આ પ્લોટ પાછો લે, આના જે બી કન્સ્ટ્રક્શન થયેલા છે પેવર બ્લોક છે બધું ડિમોલિશ કરીને અહીંયા વૃક્ષારોપણ કરી ગાર્ડન બનાવીને આજુબાજુના રહીશો માટે આનો લાભ લઈ શકે એ રીતે આમ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવે. વડોદરા શહેરમાં 45-46 જેટલા પ્લોટો આપેલા છે. દરેક જગ્યાએ કોર્પોરેશને એક સારી ભાવનાથી કે વડોદરા શહેરમાં વડોદરા શહેર ગ્રીન બને, લોકોને પોલ્યુશનથી લડત માટે પણ આ ગ્રીનરી બહુ જરૂરી છે, ઓક્સિજન માટે પણ જરૂરી છે. સારી ભાવનાથી આપેલી વસ્તુ જ્યારે કોઈ સંસ્થાનું નામ જોડાઈ જાય, મંડળોના નામ જોડાઈ જાય, ત્યારે બહુ દુઃખ સાથે કહેવું પડે છે. શું વડોદરા શહેરમાં માત્ર 45 મંડળો છે, માત્ર 45 સંસ્થાઓ છે અને એ સંસ્થાઓને તમે આપ્યું તો ગ્રીનરી કેમ નથી થઈ?
કેમ વ્યક્તિગત ઉપયોગ કરે છે અને કેમ તાળા મારી રાખ્યા દરેક પ્લોટ પર? શું વડોદરા શહેરમાં જે સંસ્થા છે એ લોકો જ ઉપયોગ કરી શકે, વડોદરા શહેરની બાકીની જે પ્રજા છે, જે સામાન્ય નાગરિક છે, એ આ પ્લોટનો ઉપયોગ ના કરી શકે? કારણ કે આ તો પબ્લિક પ્રોપર્ટી છે. એટલે તમે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય કે કોઈ પણ અન્ય પાર્ટીના નેતાઓ હોય, કોર્પોરેશને જે પર્પઝથી પ્લોટ આપ્યો છે એનું પાલન થવું જોઈએ. જો એ પર્પઝથી પાલન ના થયું હોય, મોટા પાયે બાંધકામ થયું હોય, તો એ બાંધકામ તોડીને આ પ્લોટો, તમામ પ્લોટોમાં ગ્રીનરી થવી જોઈએ. અને જો આ બાબતે ગ્રીનરી કે કોઈ જગ્યા ના થવું, બાંધકામ વધારે પડતું થયું હોય, તો પાલિકાએ આ તોડીને પોતાના હસ્તક લેવી જોઈએ. કારણ કે આ પબ્લિક પ્રોપર્ટી છે, કોઈની વ્યક્તિગત પ્રોપર્ટી નથી. અને વડોદરા શહેરની તમામ જનતાને આ ગ્રીન બેલ્ટના જે પ્લોટો ગ્રીનરી માટે જેનો લાભ મળવા જોઈએ, તારા જે મારેલા છે એ તારા ખોલી દેવા જોઈએ. અને લોકોએ તમારે જરૂર હોય તો ત્યાં સિક્યુરિટી મૂકો, પણ આનો તમામ વસ્તુનો જે તમે લાભ, તમે જે રીતે ઉપયોગ કરો છો, એ જનતાને લાભ મળવો જોઈએ, વ્યક્તિગત લાભ ના લેવો જોઈએ. બરોડા શહેરમાં 69 ગેન્ટ્રી ગેટનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. 69 સ્પેસ કદાચ કોર્પોરેશને આઇડેન્ટિફાઈ કરી હશે અને ત્યાં ગેન્ટ્રી ગેટ મૂકવાની જરૂર હશે, એટલે આ ટેન્ડર ફ્લોટ કર્યું. BOT બેઝિસ પર ઇજારદારને આપ્યું. ઇજારદારે એમાં એડવર્ટાઇઝમેન્ટથી પોતે કમાવાનું, એમાંથી પ્રીમિયમ કોર્પોરેશનને આપવાનું, અને મર્યાદા પૂર્ણ થાય ત્યારે 69 ગેન્ટ્રી ગેટ વર્કિંગ કન્ડિશનમાં કોર્પોરેશનને આપવાના. જ્યારે હમણાં તાવતે વાવાઝોડું આવ્યું ને બહુ જોરથી પવન ફૂંકાયો તો 4 ગેન્ટ્રી ગેટ પડી ગયા, અને એક કન્સલ્ટન્ટને હાયર કરીને એની તપાસ કરી. તપાસના તારણરૂપ કન્સલ્ટન્ટ એવું કહે છે કે જે ગેન્ટ્રી ગેટની ડિઝાઇન થયેલી છે એ 1.8 મીટર હાઇટના બોર્ડની જગ્યાએ 3 મીટરના બોર્ડ માટે વપરાય છે, એટલે અંડર ડિઝાઇન્ડ હતું. વર્ષો સુધી એના મેન્ટેનન્સમાં અભાવ, કલર વલર નહોતો કરવામાં આવ્યો, એટલે કરોગેટ થઈ ગયું છે, અને સાથે સાથે એના ફાઉન્ડેશન બી ખુલી ગયા છે, એટલે આ સ્ટ્રક્ચર તાત્કાલિક ઉતારી દેવા પડે એવા સ્ટ્રક્ચર થઈ ગયા છે. આજે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. ત્યારે અમે ડિમાન્ડ કરીએ છીએ કે આ કોન્ટ્રાક્ટરે 69ની જગ્યાએ ખાલી 39 ગેન્ટ્રીઝ બનાવેલા, એટલે 30 ગેન્ટ્રી જ્યાં એમને એડવર્ટાઇઝમેન્ટ રાઇટ નહોતા મળતા પણ કોર્પોરેશનને ગેન્ટ્રી મૂકવાની જરૂર હતી, એ નથી બનાવી. તો એમાં જે રેવન્યુ લોસ કોર્પોરેશનને થયો છે એ ભરપાઈ કોન્ટ્રાક્ટર પાસે કરાવવી પડે. 69 ગેન્ટ્રી ગેટ્સ ફરી બનાવવા પડશે. અત્યારે રિડન્ડન્ટ થઈ ગયા છે, કન્સલ્ટન્ટે કહ્યું છે ઉતારી લેવાના છે, તો આ 69 ગેન્ટ્રી ગેટ્સ ફરીથી રીડિઝાઇન કરીને બનાવવાનો ખર્ચ કોન્ટ્રાક્ટર પાસે લેવો પડે. અને સાથે સાથે જે કોન્ટ્રાક્ટરે ટેન્ડરના ક્લોઝ પ્રમાણે 2x1.8 મીટરની જ એડવર્ટાઇઝિંગ સ્પેસ આપેલી હતી, એની જગ્યાએ 20x3 કે 20x1.8ની વાપરી છે, એની ગણતરી કરીને એડિશનલ સ્પેસ જે એડવર્ટાઇઝમેન્ટ વાપરી એ પૈસા બી કોમર્શિયલ રેટે રિકવર કરવા પડે, પછી એમનું કોન્ટ્રાક્ટ ટર્મિનેટ અને બ્લેકલિસ્ટ કરવાનું જોઈએ, એવું મેં આજે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂઆત કરી છે. ગાજરાવાડીમાં 66 MLDનો જે પ્લાન્ટ છે એ પ્લાન્ટમાં અત્યારે સ્ક્રીનિંગ ચેમ્બર નથી ચાલતું, ઇનલેટ સ્ક્રીનિંગ ચેમ્બર, એનો કન્વેયર બેલ્ટ નથી ચાલતો, એનું મેઇન જે સ્લજ ડાયજેસ્ટર યુનિટ હોય એ નથી ચાલતું, એટલે એનામાંથી એનોરોબિક સ્લજ ડાયજેસ્ટર છે એ ચાલતું નથી. એક પ્લાન્ટના 5 કે 6 કમ્પોનન્ટમાંથી 3 અગત્યના કમ્પોનન્ટ જ્યારે ચાલતા ના હોય, અને વર્ષોથી આપણે ONMના કોન્ટ્રાક્ટ આપતા હોય, તો કોન્ટ્રાક્ટર્સ કેવી રીતના મેન્ટેન કરે છે આપણે જોઈ રહ્યા છીએ. GPCB અવારનવાર આ કોન્ટ્રાક્ટર્સને નોટિસ આપે છે, કારણ કે એફ્લુઅન્ટનો જે ડિસ્ચાર્જ હોય છે એ GPCBના સ્ટાન્ડર્ડ્સ અને નોર્મ પ્રમાણે નથી હોતો. ઇન દેટ કેસ ONM મારફત ખાલી આઈવોશ થાય છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે, પુરવાર થાય છે. એક કોન્ટ્રાક્ટમાં મહિને 4 લાખ રૂપિયાનો સ્ટાફ સેલરી અને લગભગ 4 લાખ રૂપિયાનું ONM અત્યારની કન્ડિશનમાં છે, અને દર વર્ષે 5% વધારો, એટલે કે 5 વર્ષે કોન્ટ્રાક્ટની વેલ્યુ ડબલ થઈ જાય. આ રેટે કોર્પોરેશન કેટલા કરોડોના રૂપિયાના STP એવી વસ્તુ છે જે આજીવન ચલાવવાની છે, અને એક તો કેરલેસલી ચાલે, અંડરસ્ટાફ્ડ હોય, બરાબર વ્યવસ્થિત સ્ટાફ રિક્રુટ ના કરેલો હોય તો આપણી ફેસિલિટી સફર કરે છે અને આપણા મહત્ત્વની યુનિટ્સમાં અમુક સિસ્ટમ્સ ફેલ જાય છે. આવી કન્ડિશનમાં અમે ડિમાન્ડ કરીએ છીએ કે આ જે સ્ટાફ છે પરમેનન્ટલી કોર્પોરેશન પોતે હાયર કરીને આ પમ્પ્સ પોતે હેન્ડલ કરે, તો કોર્પોરેશનને કરોડોનું ભ્રષ્ટાચારમાંથી મુક્તિ મળશે, કરોડો રૂપિયા બચશે, અને સાથે સાથે ક્રિટિકલ ફેસિલિટીઝની જાળવણી ને નિભાવણી સારી થશે. આજે સ્ટેન્ડિંગ કમિટીમાં 3 કામો બાબત મેં વિરોધ કર્યો છે. સૌ પ્રથમ, ઓક્ઝિલરી પમ્પિંગ સ્ટેશનનું કામ જે કોર્પોરેશન આઉટસોર્સિંગથી આપે છે એની પાછળ મૂળ કારણ કોર્પોરેશન એવું લખે છે કે 158 ઓપરેટર્સની જગ્યા છે
જેમાં ભરતી ખાલી 19ની કરી છે, એટલે અપૂરતા સ્ટાફના લીધે વર્ષોથી ઓક્ઝિલરી પમ્પિંગ સ્ટેશન જેવું ઇમ્પોર્ટન્ટ ક્રિટિકલ ફેસિલિટી આઉટસોર્સ કરે છે. પમ્પિંગ સ્ટેશન આઉટસોર્સ કરવાથી ના લીધે અંડર ક્વોલિફાઈડ સ્ટાફ એમ્પ્લોય થાય છે, જોઈએ એનાથી ઓછો સ્ટાફ હોય છે. રાતના તમે જોવા જશો તો પંપ ઓપરેટર સૂઈ ગયા હોય છે, પંપો બંધ હોય છે, એની લીધે ડ્રેનેજનું પાણી ને ગટરનું પીવાના પાણીમાં મિશ્રિત થાય છે અને ડ્રેનેજ લાઇનને વારંવાર ચોકઅપ થવાની ફરિયાદ આવે છે. 24/7 24 કલાક વર્ષો સુધી જે પમ્પિંગ સ્ટેશનમાં પંપ ઓપરેટ કરવાના હોય ત્યાં કોર્પોરેશન પોતાનો સ્ટાફ રિક્રુટ ના કરે તો આર્થિક લોસ તો થાય જ છે, સાથે સાથે આ બધા કોન્ટ્રાક્ટર્સની મોનોપોલી વધી રહી છે અને આપણું કામને સફળ થાય છે. અને બરોડા શહેરમાં અત્યારે જે મોટાભાગના કન્ટામિનેશન ઇસ્યુ જે પમ્પિંગ સ્ટેશન્સના લીધે છે એ સોલ્વ થઈ જાય, તો આના માટે અમે ડિમાન્ડ કરી છે કે તાત્કાલિક 158 જણની રિક્રુટમેન્ટ કરો અને આઉટસોર્સિંગ બંધ કરો.